ફ્રેન્ડ્સ, ચાલો આજે આપણે બનાવીએ સુરતની આલુપુરી. જો તમને ગમે તો મારી ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરો. ચાલો આપણે બનાવીએ. એક લોયામાં લોટ લઈ 250 ગ્રામ મેંદો લીધો છે, તેમાં મીઠું નાખી 2 ટીસ્પૂન જેટલું આપણે તેલ નાખીશું મોણ માટે. તેને બરોબર હાથથી મિક્સ કરશું. હાથથી મિક્સ કરીને બરોબર લોટની અંદર મોણ મિક્સ થઈ જાય એટલું આપણે મિક્સ કરવાનું. થોડું કરીને પાણી નાખીશું અને સ્મૂથ લોટ બાંધીશું. તમે જોઈ શકો છો કે ધીમે લોટ બાંધવાનો, વધારે પાણી નાખવાથી લોટ ઢીલો પડી જશે. થોડું કરીને નાખશું તો બધું વ્યવસ્થિત રીતે મિક્સ થઈ જશે. કુળવતું જવાનું અને લોટ બાંધતું જવાનું. તમે જુઓ છો કે લોટ એકદમ સ્મૂથ બંધાઈ ગયો છે. હવે તેને કુળવીશું અને હાથમાં મોણ લાગે ત્યાં સુધી આપણે તેલ નાખીને કુળવી લઈશું. તમે જોઈ શકો છો કે આપણે તેલ નાખીને સરસ કુળવીએ છીએ, તેથી તેનાથી પૂરી પણ સ્મૂથ થશે અને લોટમાં પણ ખુમસ સરસ આવશે. 2 મિનિટ સુધી તેને સરસ તેલ નાખીને કુળવી દઈને હવે ડીશ મૂકીને ઢાંકીને 1/2 કલાક માટે આપણે એને રેસ્ટ આપીશું. તમે જોઈ શકો છો કે એકદમ સ્મૂથ થઈ ગયો છે લોટ. હવે તેની આપણે નાના નાના ગુલ્લા કરીને પૂરી વણીશું. તમે જોઈ શકો છો કે એકદમ નાનું ગુલ્લું છે. પતલી પૂરી વણવાની, જાડી નહીં વણવાની, એકદમ પતલી. તમે જોઈ શકો છો કે નાની ને પતલી વણી છે પૂરી. હવે બધી એકસરખી વણીને આપણે પોળી કરી દેવાની છે. હવે તેને મધ્યમ તાપ પર ઓછું ગરમ તેલ રાખવાનું, ઠંડુ પણ નહીં ને એકદમ ગરમ પણ નહીં. એ તેલથી એક એક કરીને તળીશું, નાખીને તેલની અંદર તરત જ કાઢી લઈશું, જેથી આપણા તેલની પૂરીની અંદર તેલ રહેશે નહીં અને કાચી પણ નહીં રહેશે. અને કાણાવાળા ઝારાની અંદર એક એક કરીને મૂકીશું. તમે જોઈ શકો છો કે હું ધીમા ગેસે તળું છું અને તેને એક એક કરીને એકબીજા ઉપર મૂકું છું. આવી રીતે કરવાથી પૂરીમાં તેલ રહેશે નહીં અને સરસ પૂરી તળાશે. હવે તેને બટર પેપર ઉપર, બાકી તો થોડું ઘણું રહી ગયું હોય તો પોળી કરી દઈશું પૂરીને, એટલે તેલ બધું નીકળી જશે. હવે આપણે રગડો બનાવવાની તૈયારી કરીએ. એક કુકરની અંદર સફેદ વટાણા લઈ હળદર મીઠું નાખીને મરચું નાખીને બાફી દીધું છે. 5-7 સીટી મારીને સરસ બાફી દીધા છે. એક રસ તમે જોઈ શકો છો કે એક રસ સરસ વટાણા થઈ ગયા છે. તમે એક સરખા વટાણા બોળીને બાફશો તો સરસ થઈ જશે. હવે આપણે પૂરીને જોઈએ. તમે જોઈ શકો છો કે પૂરીની અંદર તેલ બિલકુલ રહ્યું નથી. હવે તેને સર્વ કરીએ. હવે પૂરીને એક પ્લેટમાં મૂકીશું, એક પછી એક ગોઠવી, પહેલાં એક પછી ગોઠવી દઈશું. હવે તેની ઉપર રગડો મૂકીએ, થોડો રગડો મૂકશું. આપણે જે રગડો બનાવેલો હતો તે મૂકશું અને તેની ઉપર થોડી લીલી ચટણી, જે રેગ્યુલર આપણે ઘરે બનાવીએ છીએ તે નાખવાની. તેની ઉપર ગોળ આંબલીની ચટણી છે, ખજૂર આંબલીની ચટણી, ગોળ આંબળીની ચટણી પણ ચાલી શકે છે. હવે એની ઉપર તીખી સેવ મૂકીશું. તીખી સેવ ના હોય તો સાદી સેવ પણ નાખી શકાય છે. હવે તેની ઉપર કાંદા પતલા સુધારેલા છે, ડુંગળી પણ કહેવાય અને કાંદા પણ કહેવાય. હવે એની ઉપર ચાટ મસાલો નાખી દઈશું, સરસ ભભરાવી દઈશું. અને હવે તમે આની બદલામાં ચીઝ પણ નાખી શકો છો. તમે જોઈ શકો છો કે ચીઝવાળી આલુપુરી પણ સરસ